नमस्कार विद्यार्थी मित्रों, FY BCOM सेम वन इकोनॉमिक्स में आप छेले चैप्टर नंबर बे मागनी आवक सापेक्षता एटले के मागनी मूल्य सापेक्षता की चर्चा करता था। तेमां मागनी मूल्य सापेक्षता प्रकार, मागनी मूल्य सापेक्षता ने मागनी मूल्य सापेक्षना प्रकार आपणे जे पांच प्रकारों जोया था, मूल्य सापेक्षमा, मूल्य अनपेक्षमा, संपूर्ण मूल्य सापेक्षमा, संपूर्ण मूल्य अनपेक्षमा अने एकम बराबर मूल्य सापेक्षमा। तो मूल्य सापेक्षताना पांच प्रकारनी चर्चा जे छे ए आपणे आगळा विडियो लेक्चरमां करी गया छे। त्यारबाद मागनी मूल्य सापेक्षताने असर करता परिबळो अने मागनी मूल्य सापेक्षतानुं महत्व, तो आटला जे छे ए प्रश्नों की चर्चा जी है चैप्टर बे में आप आगला चैप्टरों में करी है। हमें जे है ये प्रश्न आए थे मागनी आवक सापेक्षता अर्थ और तेना प्रकारों आप जुड़ू कि आपकी मागनी आवक सापेक्षता में जे है मागनी सापेक्षता, ए मागनी सापेक्षता में त्रण परिबड़ों जुवाना था। एक तो मागनी मूल्य सापेक्षता, एक मागनी आवक सापेक्षता और मागनी प्रतिमूल्य सापेक्षता, बीजा नंबर में जे है मागनी आवक सापेक्षता अर्थ और प्रकारों। तो आप जुए मागनी आवक सापेक्षता अर्थ ने प्रकारों, तो मागनी आवक सापेक्षता में अर्थ ने प्रकारों आप चर्चा करिए। सौ प्रथम जो अर्थ है अर्थ जो लीए, त्यारबाद एना जे त्रण प्रकारों अने पेटा प्रकारों तेनी चर्चा जे छे ए आपणे आ विडियो लेक्चर में करिए। तो मागनी मूल्य सापेक्षता, मागनी आवक सापेक्षता अर्थ, जो अन्य परिबळों यथावत रहता, जो अन्य परिबळों यथावत रहता ग्राहकनी आवकमां थता फेरफारने लीधे ते वस्तुनी मागमां थता फेरफारनुं माप अथवा गुणोत्तरने मागनी आवक सापेक्षता कहे छे। अहीं आप्युं छे कि मागनी आवक सापेक्षतानो अर्थ एटले के अन्य परिबळों यथावत रहता, एटले के अन्य परिबळों स्थिर रहता ग्राहकनी आवकमां थता फेरफारने लीधे वस्तुनी मागमां थता फेरफारनुं माप अथवा तो गुणोत्तरने मागनी आवक सापेक्षता कहे છે। એટલે કે માગની આવક સાપેક્ષતા અન્ય પરિબળો યથાવત રહેતા ગ્રાહકની આવકમાં જો ફેરફાર લીધે તે વસ્તુની માગમાં થતા ફેરફારનું માપ અથવા ગુણોત્તરને આવક સાપેક્ષતા કહે છે। આપણે જોઈએ છે કે ગ્રાહકની આવક ઓછી હશે અને ત્યારબાદ પછી એની આવકો વધશે તો એની સ્વાભાવિક બાબત છે કે એની જરૂરિયાતો વધે છે, એટલે વસ્તુઓનું પ્રમાણ લેવાનું પ્રમાણ પણ વધતું જતું જોવા મળે છે। તો એના કારણે જે ફેરફાર સર્જાય છે અથવા તેના કારણે જે ગ્રાહકમાં જે આવક વધી છે, એની જે આવકો વધી છે તેના કારણે એની વસ્તુમાં લેવાનું જરૂરિયાતો વધી છે, એના કારણે જે વસ્તુમાં ગુણોત્તર, વસ્તુ લેવાનું જે પ્રમાણ જે છે એમાં ફેરફાર થયો છે, તો તેના પ્રમાણને જે છે અથવા માપને માગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે વ્યક્તિની આવક વધવાથી તેના કારણે તેની જરૂરિયાતો અને આવકોમાં જે થયેલા પરિવર્તનો અથવા વસ્તુઓમાં થયેલા પરિવર્તનના ફેરફારના ગુણોત્તરને જે છે એ માગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવતી જોવા મળે છે। તો એનું સૂત્ર દ્વારા આપણે સમજીએ તો એનું સૂત્ર છે કે એક્સ વસ્તુની માગની આવક સાપેક્ષતા બરાબર, એક્સ વસ્તુની માગની આવક સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા એક્સ વસ્તુની આવકમાં થતો ટકાવારી ફેરફાર, સૂત્રની ત્યાં પણ લખી શકાય છે। તો અહીંયા છે કે એક્સ વસ્તુની માગની આવક સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા ગ્રાહકની આવકમાં થતો ફેરફાર, તેને જે છે સૂત્ર મુજબ આ રીતે દર્શાવી શકાય છે। વાય ડેલ્ટા ક્યુ, ક્યુ ડેલ્ટા વાય, એટલે કે જ્યાં વાય બરાબર આવક છે, ક્યુ બરાબર માગ છે અને ડેલ્ટા બરાબર ફેરફાર છે। તો માગની આવક તો આ રીતે જે છે એ તમે અર્થ લખી શકશો, એનો જે છે સૂત્ર છે એ શરૂઆતની જે વ્યાખ્યા છે, વ્યાખ્યા અને સૂત્ર અને જે છે સૂત્રની જે છે અહીંયા સમજૂતી જે છે કે વાય બરાબર આવક, ક્યુ બરાબર માગ અને ફેરફાર ડેલ્ટા બરાબર ફેરફાર તમે દર્શાવી શકો છો। તો એને જે છે એ એટલે કે એક્સની માગમાં થતા ટકાવારી ફેરફાર ભાગ્યા ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર, તેને જે છે એ માગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે, સૂત્ર મુજબ આ રીતે લખી શકાય છે। ત્યારબાદ છે માગની આવક સાપેક્ષતાના પ્રકારો, તો એના ત્રણ પ્રકારો છે મુખ્ય, ધન આવક સાપેક્ષતા, ઋણ આવક સાપેક્ષતા અને શૂન્ય આવક સાપેક્ષતા। તો અહીંયા જે છે એ મુખ્ય ત્રણ પ્રકારો છે, ધન આવક સાપેક્ષતા, ઋણ આવક સાપેક્ષતા અને શૂન્ય આવક સાપેક્ષતા। હવે અહીંયા જે છે એ મુખ્ય ત્રણ પ્રકારો છે, અહીંયા ધન આવક સાપેક્ષતા, તો આપણે શરૂઆતથી જોઈએ કે ધન આવક સાપેક્ષતા, અહીંયા ધન આવક સાપેક્ષતામાં પેટા ત્રણ પ્રકારો છે, એક બે
ત્રણ એટલે ત્રણ અને ત્રણ એટલે કે કુલ છ પ્રકારો થશે. ધનાવક સાપિસ્તામાં મુખ્ય પેટા ત્રણ પ્રકારો છે અને આ ત્રણ છે એટલે કુલ છ પ્રકાર જે છે. તો પહેલું આપણું જોઈએ ધનાવક સાપિસ્તા. તો પહેલા પ્રકારથી આપણે શરૂઆત કરીએ ધનાવક સાપેક્ષતા. તો માગણી મૂલ્ય સાપેક્ષતાનો પહેલો પ્રકાર છે ધનાવક સાપેક્ષતાના ત્રણ પ્રકાર છે. આપણે જોઈએ ધનાવક સાપેક્ષતાના ત્રણ પ્રકાર છે. એકમ બરાબર આવક સાપેક્ષમાં, એકમ કરતાં વધુ આવક સાપેક્ષમાં અને એકમ કરતાં ઓછી આવક સાપેક્ષમાં, તે આપણે જે છે એ આકૃતિ દ્વારા સમજીએ. તો પહેલું છે ધનાવક સાપેક્ષતાના ત્રણ પ્રકાર છે. તો પહેલું છે એકમ બરાબર આવક સાપેક્ષ માર્ગ, એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માર્ગ અને એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માર્ગ. તો પહેલું જોઈએ ધનાવક સાપેક્ષતાના પ્રકારો. પહેલું છે એકમ બરાબર આવક સાપેક્ષ માર્ગ, એટલે કે એકમ બરાબર આવક સાપેક્ષ. તે આકૃતિ અને અનુસૂચિ દ્વારા આપણે બંને પ્રકાર જોઈએ. તો અહીંયા જે છે કે માગણી આવક સાપેક્ષતાના જે પ્રકાર છે મુખ્ય ત્રણ પ્રકાર છે, ધનાવક સાપેક્ષમાં, ઋણાવક સાપેક્ષ, શૂન્યાવક સાપેક્ષમાં. તો અહીંયા પહેલું જોયું ધનાવક સાપેક્ષમાં ગ્રાહકની આવક વધતા વસ્તુની માગ વધતી હોય છે. એટલે ગ્રાહકની આવક વધતા વસ્તુની માગ વધતી હોય છે અને આવક કરતાં વસ્તુની માગ ઘટતી હોય છે. એટલે કે ગ્રાહકની આવક અને વસ્તુની માગ વચ્ચે સીધો સંબંધ હોય છે. તો તેને ધનાવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આપણે જોઈએ કે વસ્તુની આવક અને વસ્તુની માગ વચ્ચે વ્યસ્ત પ્રકારનો સંબંધ છે. અહીંયા વધુ કે વ્યક્તિની આવક વધશે તો વ્યક્તિની માગ વધતી જતી જોવા મળે છે. એટલે કે જેમ જેમ વ્યક્તિની આવક વધશે એમ વસ્તુની માગ પણ વધતી જતી જોવા મળે છે. તો માગ અને જે આવક વચ્ચે જે છે એ સીધો સંબંધ થયેલો જોવા મળે છે. હવે તો આવી ધનાવક સાપેક્ષતાના જે છે એ ત્રણ પ્રકાર છે. તો આપણે વાત કરી હતી કે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષમાં, એકમ કરતાં ઊંચી આવક મૂલ્ય સાપેક્ષમાં અને એકમ બરાબર મૂલ્ય સાપેક્ષમાં. તો ત્રણેય આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો પહેલું જે છે એકમ બરાબર આવક સાપેક્ષમાં, તો અહીંયા જે છે કે જ્યારે ગ્રાહકની આવક અને પરિણામે વસ્તુની માગમાં એક જ દિશામાં અને એક સરખા પ્રમાણમાં ટકાવારી ફેરફાર થતો હોય અને સૂત્ર પ્રમાણે જવાબ એક આવે તો એકમ આવક સાપેક્ષમાં કહેવામાં આવે છે. અહીંયા કીધું છે કે જે એકમ બરાબર આવક સાપેક્ષમાં, એટલે કે જ્યારે ગ્રાહકની આવક અને પરિણામે વસ્તુની માગમાં એક જ દિશામાં અને એક સરખા પ્રમાણમાં ટકાવારી ફેરફાર થતો હોય અને સૂત્ર પ્રમાણે જવાબ એક આવે તો એકમ બરાબર આવક સાપેક્ષમાં કહેવામાં આવે છે. એટલે કે જ્યારે ગ્રાહકની આવકમાં પરિણામે વસ્તુની માગમાં એક જ દિશામાં ફેરફાર થાય અને એક સરખા પ્રમાણમાં ફેરફાર થાય તો તેને જે છે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા ઓ એક્સ ઉપર એક્સ વસ્તુની માગ લખાય માર્ગ દર્શાવેલી છે. ઓ વાય લંબ ધરી ઉપર ગ્રાહકની આવક જે દર્શાવેલી જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે ઓપી ગ્રાહકની આવક હોય ત્યારે ઓ એમ વસ્તુની માગ હોય છે. હવે આવક વધીને ઓક્યુ થશે ત્યારે વસ્તુની માગ ઓએન થયેલી જોવા મળે છે. એટલે કે પીક્યુ અને એમએન, એટલે કે પીક્યુ જેટલી આવક વધે છે તેના કારણે એમએન જેટલી જે છે એ વસ્તુની માગમાં જે છે એ વધારો થયેલો જોવા મળે છે. તો આપણે ઓડી જે છે એ ઊભી રેખા જે છે એ સીધો દંડા ધરાવતી જોવા મળે છે. નીચેથી ઉપરથી 45 ખૂણા. તો આ જે છે એ આવકની જે દંડા ધરાવતી જોવા મળે છે. તો અહીંયા જે છે આપણે જોઈએ છીએ કે માગમાં થતા ફેરફાર બરાબર કિંમતમાં થતા રકમ માગમાં અને આવકમાં થતા ફેરફાર બરાબર માગમાં થતો ફેરફાર બંને કેવા છે સરખા છે. તો પીક્યુ બરાબર એમએન થયેલું જોવા મળે છે. તો અહીંયા જે છે કે એક જ દિશામાં ફેરફાર થાય છે અને એક સરખો ફેરફાર થાય છે. તો આવો જ રીતે જે આવકમાં થતા ફેરફારને કારણે માગમાં થતો ફેરફાર જો એક સરખો હોય તો એને જે છે એ એકમ બરાબર આવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. તો આવી માગને જે છે એ એકમ બરાબર આવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજ્યા. તો કે આવકમાં જેટલો ફેરફાર થાય છે એટલો જ માર્ગમાં ફેરફાર થાય છે અને એક જ દિશામાં ફેરફાર થાય છે. તો તેવી જે માર્ગરેખા જે છે તેવી માર્ગરેખાને એકમ બરાબર આવક સાપેક્ષ માર્ગ, તો તેવી જે માર્ગની છે કે તેવી આવક સાપેક્ષતાને એકમ બરાબર આવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા જેટલો ફેરફાર થાય છે આવકમાં તેટલો જ માર્ગમાં ફેરફાર થાય છે. તો તેવી જે છે
तो तेवी रेखा ने जे एकम बराबर आवक सापेक्ष मार्ग तरीके ओळखवामां जोवा मळे छे। त्यारबाद छे बीजा नंबर छे एकम करता वधु आवक सापेक्ष मार्ग। ज्यारे ग्राहकनी आवक अने परिणामे वस्तुनी मागमो एक ज दिशा में फेरफार थतो होय परंतु ग्राहकनी आवक में तथा टकावारी फेरफार करता वस्तुनी माग में थतो टकावारी फेरफार वधु होय अने सूत्र प्रमाणे जवाब माइनस करता वधु आवे तो एकम करता वधु आवक सापेक्ष मार्ग कहेवाय। अहीं जे छे के ज्यारे ग्राहकनी आवक अने परिणामे वस्तुनी माग में एक ज दिशा में फेरफार थतो होय परंतु आवक में थता टकावारी फेरफार करता वस्तुनी माग में थतो टकावारी फेरफार वधु होय छे। एटले अहीं एवुं कीधुं छे के आवक में थता टकावारी फेरफार करता वस्तुनी माग में थतो टकावारी फेरफार वधु होय तो एने एकम करता वधु आवक सापेक्ष मार्ग तरीके ओळखवामां आवे छे। ते आपणे आकृति द्वारा जोईए तो अहीं आपणे जोई शकीए छीए के जे ओ एक्स रेखा पर एक्स वस्तुनी माग दर्शायेली छे, ओ वाई लंबधरी पर जे छे ए ग्राहकनी आवक दर्शायेली जोवा मळे छे, अहीं जे छे ए डी डी जे छे એ માર્ગરેખા જે છે એ દર્શાવેલી જોવા મળે છે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઓપી જ્યારે ગ્રાહકની આવક હોય છે ત્યારે ઓ એમ કિંમત હોય છે, હવે ગ્રાહકની આવક વધીને પી ક્યુ થાય છે ત્યારે અહીંયા જે છે એ ગ્રાહકની વસ્તુની માગ જે છે એ એમ એન થયેલી જોવા મળે છે। એટલે કે પી ક્યુ જેટલી આવક જે વધારો કરવામાં આવે જેના કારણે માગમાં જે છે એમ એન જેટલો વધારો થયેલો જોવા મળે છે, એટલે કે આવકમાં થયેલો વધારો ઓછો છે અને માગમાં થયેલો વધારો વધુ છે। એટલે કે ગ્રાહકની આવક કરતાં વસ્તુની માગમાં થયેલો વધારો વધુ હોય તો તેને જે છે એ એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આવકમાં થતા ફેરફાર કરતાં માગમાં થતો ફેરફાર વધુ હોય તો તેને જે છે એ એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। એટલે પી ક્યુ કરતાં અહીંયા જોઈ શકો છો પી ક્યુ કરતાં એમએનમાં થતો ફેરફાર એટલે કે આવક કરતાં માગમાં થતો ફેરફાર વધુ છે તો તેને જે છે એ એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। તમારે ખાસ એટલું જ ધ્યાન રાખવું છે કે આવકમાં ફેરફાર થતાં માગમાં થતો ફેરફાર વધુ હોય તો તેને જે છે એ એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। તમે અહીંયા આગળ અને આગળ જોઈ શકશો કે આવકમાં થતા ફેરફાર કરતાં માગમાં થતો ફેરફાર વધુ છે। તો આવી જે દર્શાવતી રેખાને જે છે એ એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। નંબર 3 છે એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માર્ગ, એટલે કે આવક અનપેક્ષ માર્ગ। જ્યારે ગ્રાહકની આવકમાં અને પરિણામે વસ્તુની માગમાં એક જ દિશામાં ફેરફાર થતો હોય પરંતુ ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય અને સૂત્ર પ્રમાણે જવાબ માઇનસ એક કરતાં ઓછો આવે તો એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માર્ગ અથવા તો અનપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા જે છે કે આવકમાં થતા ફેરફાર કરતાં વસ્તુની માગમાં થતો ફેરફાર ઓછો હોય, પેલામાં જોયું છે વસ્તુની માગમાં થતો ફેરફાર વધુ હતો, અહીંયા જે છે કે વસ્તુની માગમાં થતો ફેરફાર ઓછો હોય અને આવકમાં થતો ફેરફાર વધુ હોય તો એને જે છે એ એકમ કરતાં ઓછી આવક આવક સાપેક્ષ માર્ગ તરીકે અથવા આવક અનપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે। તે આકૃતિ દ્વારા આપણે જોઈએ તો અહીંયા જે છે ઓ એક્સ રેખા પર વસ્તુની માગ દર્શાવેલ છે, ઓ વાય રેખા ઉપર લંબધરી ઉપર ગ્રાહકની આવક દર્શાવેલી છે। તો અહીંયા જોઈ શકે છે કે ડી ડી એ માર્ગ રેખા જે છે, તો અહીંયા જો છે ઓપી કિંમતે ઓ એમ જે છે એ વસ્તુની માગ છે, હવે ઓ ક્યુ ગ્રાહકની આવક થાય છે એટલે કે ગ્રાહકની આવક પી ક્યુ વધારો થાય છે એના કારણે એક્સ વસ્તુની માગમાં એમ એન જેટલો વધારો થયેલો જોવા મળે છે। એટલે કે અહીંયા આવકમાં વધારે વધારો થયો છે પણ માગમાં જે છે ઓછો વધારો થયેલો જોવા મળે છે। એટલે વસ્તુની આવક કરતાં વસ્તુની માગમાં જો ઓછા પ્રકારનો વધારો થાય તો એને જે છે એ એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માર્ગ અથવા આવક અનપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે માગમાં થતા ફેરફાર કરતાં આવકમાં થતો ફેરફાર ઓછો હોય તો એને જે છે એ એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માર્ગ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે।
એ તમે જોઈ શકો છો કે જે માગમાં થતો ફેરફાર ઓછો છે અને આવકમાં થતો ફેરફાર વધુ છે, તો એને જે છે એ એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માગ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે જે છે એ ધન આવક સાપેક્ષતાના ત્રણ પ્રકાર છે। એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માગ એટલે કે જે ગ્રાહકની આવક કરતાં વસ્તુની માગમાં જો ઓછો ફેરફાર થાય તો એને એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માગ કહેવામાં આવે છે। બીજું છે એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માગ એટલે ગ્રાહકની આવક થતાં માગમાં થતો ફેરફાર વધુ હોય તો એને એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માગ કરવામાં આવે છે। અને નંબર ત્રણ આપણે જોયું હતું આગળ કે ગ્રાહકની આવકમાં થતો ફેરફાર અને માગમાં થતો ફેરફાર બંને સરખા હોય તો એકમ બરાબર આવક સાપેક્ષ માગ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે જે ધન આવક સાપેક્ષતાના આપણે ત્રણ પ્રકારો જોયા, એકમ બરાબર આવક સાપેક્ષ માગ, એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માગ અને એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માગ। તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ઋણ આવક સાપેક્ષ માગ અને શૂન્ય આવક સાપેક્ષ માગ શું છે તેનો જે છે પરિચય મેળવશું।